આજ રોજ ઓલપાડ ખાતે 2021ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચો, સમરસ થયેલી ગ્રામ પંચાયતો તેમજ ગ્રામ પંચાયતમાં જીતેલા સભ્યોનું સન્માન સમારોહ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા હતા. હાલમાં જ 2021 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે ત્યારે આજ રોજ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ઓલપાડ તાલુકાની ભાજપ સમર્થિત ગ્રામ પંચાયતોમાં જીતેલા સરપંચ ઉમેદવારો તેમજ સમરસ થયેલી ગ્રામ પંચાયતોના સરપંચ તેમજ વોર્ડના સભ્યો તેમજ જીતેલા ગ્રામ પંચાયતના વોર્ડના સભ્યોનું સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. કેન્દ્રીય કાપડ મંત્રી દર્શનાબેન જરદોશ તેમજ રાજ્યના કૃષિમંત્રી મુકેશ પટેલ દ્વારા તમામ જીતેલા સરપંચો તેમજ ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જીતેલા સરપંચોને મંત્રી મુકેશ પટેલ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે ગામોમાં વિકાસના કામો પર ધ્યાન આપે અને પ્રજાના પ્રશ્નોના તાકીદે નિકાલ લાવવાની કોશિશ કરે તેમજ ચૂંટણીમાં હાર જીતનો દ્વેષ ભાવ રાખ્યા વિના હારેલા તેમજ જીતેલા ઉમેદવારો એકબીજાને વિકાસના કામોમાં સહકાર આપે. આજે ઓલપાડ તાલુકામાં નવનિયુક્ત સરપંચોનો સન્માન કાર્યક્રમ રાખ્યો હતો. એની અંદર કેન્દ્રના રેલમંત્રી અને અહીંયાના સાંસદ પણ દર્શનભાઈ પણ હાજર રહ્યા હતા. ઓલપાડ તાલુકાની અંદર 84 ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયું હતું. એમાં 23 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી અને 84માંથી 79 ગ્રામ પંચાયત છે ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે જોડાયેલા એ સરપંચો ચૂંટાઈને આવ્યા છે. ત્યારે આપના માધ્યમથી હું દરેક સરપંચોને કહેવા માગુ છું કે ગામનો વિકાસ અને જે કઈ રીતે ગામની અંદર ઇલેક્શન થયું છે એ ઇલેક્શન થવાના ટાઈમે થઈ ગયું પણ બધું ભૂલીને ફરી એકસાથે બધા સાથે કામે લાગી જાય. અમુક જ્યાં ગામો હતા એ ગામોની અંદર અમુક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ સાથે લઈ રહ્યા સાથે સામે લડ્યા હતા, પરંતુ ઘણા ગામોની અંદર જોયું તેવા કાર્યકરો પણ સાથે બેસીને બીજેપી દિવસે ભોજન પણ સાથે કરી લીધું હતું. આમ ગામની અંદર બીજા પણ સરપંચો હોય એ લોકો પણ આવી રીતના એક સમરસતા જાળવે અને સાથે સાથે જે રીતે ગામની અંદર આપણે જોઈએ છીએ કે હવે સીધા 15 નાણાં પંચના પૈસા જે સીધા પંચાયતમાં જમા થાય છે એમ ગામને બધા સાથે રાખી દીધી. ગામના બાકી રહેલા કામો આમ તો ઓલપાડ તાલુકામાં ખૂબ વિકાસના બધા કામો થયા છે. બે ગામને જોડતા રસ્તા હોય કે બે ગામને નાળાના પુલિયાના કામો હોય, ગામની અંદર બેઓળ બ્લોક હોય, બધા ઘણા બધા વિકાસના કામો કર્યા છે. અને ખાસ કરીને જે સુધા સમાવિષ્ટ ગામો છે એ ગામોની અંદર ઓલપાડ તાલુકાની અંદર જોઈને લગભગ 2300 જેટલા મકાનો જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લગભગ 3.5 લાખ રૂપિયાના એ મકાનો બને છે. લગભગ 2300 જેટલા મકાનોનું કામ ચાલી રહ્યું છે. આમ હળપર યોજનાની અંદરથી આપણે જોઈએ તો લગભગ 400 જેટલા મકાનો એ લગભગ 1.5 લાખ રૂપિયાની કિંમતના બની રહ્યા છે. એમ આવનારા સરપંચોને પણ હું વિનંતી કરું છું આપના થકી કે ગરીબ લોકોના જે કામો છે એ કામોને પ્રાયોરિટી આપીને કામ પહેલાં થવા જોઈએ. સાથે સાથે સરપંચ એ પણ ધ્યાન આપવું જોઈએ કે ગામની અંદર જે નરેન્દ્રભાઈ છેલ્લા 1.5 વર્ષથી જે ગરીબોને મફત અનાજ આપે છે અને 5 મહિના સુધી આપવાના અનાજ છે એ અનાજ પણ લોકોને પૂરતું સમયમાં બધાને મળી રહે, કોઈકના રહી જાય એ પણ એ લોકોને જોવાની ફરજ છે. સાથે સાથે ગઈકાલે જ આપણા દેશના વડાપ્રધાને દરેકના દેશના દરેક ખાતાઓની અંદર ખેડૂત ખાતેદારની અંદર 2000 રૂપિયા જમા કર્યા છે. એટલે નરેન્દ્રભાઈ જ્યારે ખેડૂતોની સાથે હોય અને ગુજરાતની સરકાર પણ ખેડૂતોની સાથે હોય ત્યારે ગમે તેવો પડકાર ગુજરાતની સામે આવે છે ત્યારે હર હંમેશા સરકાર ખેડૂતોની સાથે અને લોકો સાથે ઊભી હોય છે. આપના થકી હું દરેક લોકોને બી વિનંતી કરું છું, કોરોના કાળનો ત્રીજી વેવ ચાલુ થઈ છે ત્યારે એની અંદર બધા સાવચેતી રાખીને બધા સાથે રહીને જે રીતના આપણે પહેલી બીજી વેવને પણ આપણે માત આપી દીધી એમ આને પણ માત આપીને આપણે એક સશક્ત ભારતનું નિર્માણ કરીએ અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની સાથે આપણે આગળ વધીએ. આખા દેશના 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ જેવી માતમાં રકમ આપી. આજે મારા લોકસભાના ગ્રામ્ય વિસ્તાર એવા ઓલપાડની અંદર 85 જેટલા ગ્રામની અંદર થયેલી ચૂંટણીમાં સમરસ થયેલા અને ચૂંટાયેલા સરપંચોની સાથેની મુલાકાત થઈ. લગભગ 79-80 જેટલા સરપંચો હાજર રહ્યા. 3 ગામના સરપંચો અપક્ષ હતાથી પણ આપણી સાથે જોડાઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ખૂબ મોટો છે અને એમણે સૌએ સંકલ્પ જાહેર કર્યો છે કે આવનારા વર્ષોની અંદર દેશના વિકાસમાં એમને મળેલી જવાબદારી લોકો ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવશે.